ખાસ કરીને બાળકોને આ અટકાયતી જે સિકલ સેલ અટકાવવા માટે વિસ્તૃત જે આપણે પગલાં લેવા જોઈએ એ વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યા, અને આ માનનીય નરેન્દ્ર મોદીજીના 2047 સુધીમાં આ સિકલ સેલના રોગને આપણે નિર્મૂલન માટે આપણે અટકાયતી કરી શકીએ તે માટે વિસ્તૃત રીતે બાળકોને આપણે સમજાવવામાં આવ્યા. પરિચય આપો. હું ડૉક્ટર નેહા જોશિયારા, મેડિકલ ઓફિસર કુશકી, આજરોજ અરવલ્લી જિલ્લા ખાતે વિશ્વ સિકલ સેલ દિનની ઉજવણી આપણે અહીંયા ખેરંચા વિલેજ ખાતે સૂર્યા સૈનિક સ્કૂલ ખેરંચા ખાતે આજે ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોને વિશ્વ સિકલ સેલ દિન નિમિત્તે સિકલ સેલના રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી કે જેને અટકાયતી રૂપે આપણે શું શું પગલાં લઈ શકીએ અને આપણે આ તેનું સંપૂર્ણ સ્ક્રીનિંગ આપણે થવું જોઈએ, એ સ્ક્રીનિંગ કરાવવું જ જોઈએ તે વિસ્તૃત માહિતી આપી, અને પપેટ શો દ્વારા સિકલ સેલ જે ભવિષ્યમાં આ રોગને આપણે અટકાવી શકીએ છીએ એ માહિતી દ્વારા પપેટ શો દ્વારા વિસ્તૃત માહિતી આપીને બાળકો એનું બહુ ખૂબ રસપ્રદ એનો લાભ લીધો છે આજે, અને સંપૂર્ણ એમના સુધી માહિતી પહોંચાડવામાં આવી છે. તમે નામને પરિચય આપો. મારું નામ વિરેન્દ્રસિંહ રાઠોડ છે. હું સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલમાં હાલ ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું. આજે તારીખ 19 જૂન 2024ના રોજ અમારી શાળામાં સિકલ સેલ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, જેમાં પપેટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગની આખી ટીમ એ પૂરું કોઓર્ડિનેટ કર્યું, તેમાં અમારી સાથે પીસી બરંડા સાહેબ, પછી કેડિયા સર અને આખી આરોગ્યની ટીમ અહીંયા હાજર રહી. અમારા બધા વિદ્યાર્થીઓ 6 થી 8ના વિદ્યાર્થીઓ, પીડીસી અમારે જે ચાલે છે પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ, તેની સાથે સાથે આ દિવસમાં પણ ભાગ લઈ અને પૂરેપૂરો એમાં સહયોગ આપ્યો. પૂરી આરોગ્યની ટીમે અમારા વિદ્યાર્થીઓની તપાસ કરી, અને જે અમારી પપેટ શોની ટીમ છે તેને અમારા વિદ્યાર્થીઓને સિકલ સેલ શું છે, કેવી રીતે થાય છે, કેવી રીતે આનુષંગ જે મા બાપ દ્વારા એમને મળે છે અને એનો ટેસ્ટ કરાવવા વિશે જાગૃતિ આપી. સિકલ સેલ એક એવી બીમારી છે કે જેનાથી મટી તો થતું નથી પરંતુ આનુવંશિક ના થાય. ઇવન એમને જાગૃત કરે કે તમે સપોઝ કરો કે ભવિષ્યમાં મેરેજ કરો છો તો તમારી એવા પાર્ટનર સાથે મેરેજ કરો કે જેને સિકલ સેલ ના હોય, તેથી છોકરાઓમાં આ પાસન ના થાય. તો આ બધી જ માહિતી પૂરી પાડી, અને આ માટે હું પૂરી ટીમ, આરોગ્ય વિભાગની પૂરી ટીમ, જે ઉચ્ચ અધિકારીઓ છે એની ટીમ, અમારા મેનેજમેન્ટ અને પૂરી પપેટ્સની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને ભવિષ્યમાં આવો સહયોગ કરતા રહેશે તેવી હું એમની સાથે આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ નિમિત ચારેજ છે. અમે હું ધોરણ 8માં ભણું છું. આજે અમારી સ્કૂલમાં એટલે અમારી સ્કૂલ સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલમાં બહારથી ટીમ આવી છે, જે અમારું મેડિકલ ચેકઅપને સિકલ વિશ્વ સિકલ સેલ દિવસ વિશે કંઈક જણાવવા આવી છે. તો આજે મને આ વિષય પર પ્રોફિટ શો દ્વારા સમજાવવામાં આવ્યું કે કેવી રીતે સિકલ સેલનો સામનો કરવો જોઈએ અને એ લોકો એ રોગોથી કેવી રીતે બચવું જોઈએ, અને એ પ્રોફિટ શો દ્વારા અમને ખૂબ આનંદ આવ્યો, મજા પણ આવી, અને અમે અમારા જીવનમાં ઉતારીશું અને એમને ધ્યાનમાં રાખીને અમારા સ્વાસ્થ્ય માટે અમે ધ્યાન રાખીશું. એને તમે જે આમંત્રિત કરીને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છો, તો એ પપેટ વિશે તમે શું શું કહેશો, બાળકોને કેવી રીતે એ ઉપયોગી થશે? આ પપેટ વિશે જે અહીંયા જે પપેટ જે અત્યારે જે પ્રસારિત કરવામાં આવ્યું, એમાં જે નાના બાળકો છે એ ઘરે જશે અને એ પપેટ દ્વારા જે તમે સમજૂતી આપી કે સિકલ સેલ બીમારી બીમાર વ્યક્તિ કેવી રીતે બહાર નીકળી શકે, એ માટે તમે જે અભિયાન ચલાવ્યું અને આ પપેટથી આ નાના નાના તમામે બાળકો દેખાશે, એ બાળકો એમને જોઈ અને ઘરે એમના એના વિસ્તારની અંદર જાય કે અમે એક કાર્યક્રમ કર્યો હતો એ મોડલ સ્કૂલમાં અને આખા તાલુકાની અંદર આ કાર્યક્રમ પ્રસારિત કરી અને બાળકોને સમજાવશે, એના ઘરવાળાને સમજાવશે, માતા પિતાનો સમજાવશે, બીજી સ્કૂલોમાં અને મેડિકલ ટીમ સાથે આખા વિસ્તારની અંદર પ્રસારિત થશે. થેન્ક યુ.